हेलो विद्यार्थी मित्रों, नॉवेल स्कूल ગુરુ પણ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વિદ્યાર્થી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને વિષય છે હિન્દી. આપણે 16 પાઠ સુધી શીખી ગયા, હવે આપણે પાઠ શીખવાનો છે 17. તો પાઠનું નામ જો જે શું છે, કોન કહા રહતા હે, કે કોન થી ચાલતો એટલે શું કહેવાય, પ્રશ્ન પૂછ્યો છે. એટલે અહીં આપણે શું કર્યું છે, પ્રશ્નાર્થ છે. તમે પેજ નંબર 40 ખોલો જુઓ જી. ખૂબ જ સહેલો પાઠ છે, ધ્યાનથી કરશો ને તો ગુજરાતી પણ આવડી જશે. જોઈ લ્યો એનો એનો ગુજરાતી શું થાય, કોણ ક્યાં રહે છે, પ્રશ્ન પૂછો છે. આપણે આપણા મિત્ર પૂછ્યું તું ક્યાં ગયો તો, એની પાછળ શું આવે, આને કહેવાય પ્રશ્નાર્થ છે. પછી જે ખાલી ઢીટો કરી મૂંડું કર્યું એને આપણે ઉદ્ગાર્થી કહીએ છીએ. અને હિન્દીનું પૂર્ણ વિરામ જો આવું હોય છે અને ગુજરાતીનું પૂર્ણ વિરામ આવું હોય છે. તો તમે જોઈ શકો છો બધી આપણે હિન્દીના પૂર્ણ વિરામ કર્યા છે. વાક્ય પૂરું થાય એટલે થોડીક વાર અટકવાનું હોય, બરાબર ને? એટલે ખબર પડે કે આ એક આખું વાક્ય બન્યું. અને ગુજરાતીમાં પણ એક આવી રીતના પૂર્ણ વિરામ. તો ચાલો આપણે પાઠ જોઈએ, એના જે આ ચિત્રો છે એ જોઈએ, સમજીએ અને એનું ગુજરાતી યાદ રાખીએ અને પાકું કરીએ. તો ચાલો તમારે તમારી બુકની અંદર, બાકી બુકમાં લખો તો ભલે, હિન્દીની અલગ બુક બનાવી હોય તો પણ ભલે, તો તેમાં બધું લખવાનું છે. પરીક્ષાની અંદર આ જે કરાવી છે એ જ આવવાનું છે, એ જ પૂછાશે, બરાબર? તો આપણે ગુજરાતી શીખવું ખૂબ જરૂરી છે. તો ચાલો, મનુષ્ય ઘરમાં રહે છે એ વાક્યનું ગુજરાતી આપણે કરીએ. મનુષ્ય એટલે કોણ, માણસ આપણે, બરાબર ને? મનુષ્ય એટલે માણસ ઘરમાં રહે છે. મનુષ્ય એટલે માણસ, ઘરને એટલે ઘરમાં, રહેતા હે એટલે રહે છે. આવી રીતે ગુજરાતી કરવાનું છે. પછી હાથી જંગલ મેં રહેતા હે, હાથી જંગલમાં રહે છે. ઠીક છે ગુજરાતી, આ પાઠ આખો ખૂબ જ સહેલો છે, ધ્યાનથી કરશો તો આવડી જશે. મગર પાણીને રહેતા હે, જો પછી પૂર્ણ વિરામ, ક્યાંય ટપકાની ભૂલ કરવાની નથી. મગર પાણીમાં રહે છે. બંદર પેટ પર રહેતા હે, બંદર એટલે કોણ ખબર છે ને, વાંદરો. વાંદરો પેડ એટલે વૃક્ષ પણ થાય અને ઝાડ પણ થાય. આપણે અહીંયા શું લીધું છે, પેડ એટલે ઝાડ, વાંદરો ઝાડ પર રહે છે. પછી સાપ બિલમે રહેતા હે, જો લાઈનમાં જ મેં વાક્ય લખ્યા છે, ચાર આ બાજુ અને ચાર આ બાજુ. સાપ બિલ એટલે દર, દરમાં રહે છે. સાપ દરમાં રહે છે. કબૂતર દરબે મે રહેતા હે. ચિત્ર જોજી, એરો કરીને બતાવ્યું છે ને, દરબે એટલે કોઈ મકાનની અંદર ગોખલો હોય અથવા તો કોઈ એવું છાજલું પાડ્યું હોય એની અંદર કબૂતર પોતાનો વાડો બનાવીએ અને એમાં રહે તો એને શું કહેવાય, દરબે કહેવાય. કબૂતર જ્યાં આવે ત્યાં દરબે રખવાનું, બરાબર? કબૂતર દરબે મેં રમતા હે, કબૂતર માળામાં રહે છે. ગુજરાતી પાછું સરખું જ થાય છે, દરબે એટલે દરબામાં રહે છે એવું ન લખી શકાય. શું લખાય ગુજરાતીમાં, માળામાં રહે છે. પક્ષીઓ બધાય માળામાં રહે, પણ બધાયની માળા બનાવવાની રીત કેવી હોય, જુદી જુદી, અને જગ્યા કેવી હોય, જુદી જુદી. હવે જોજો, પક્ષી ઘોસલે મે રહેતા હે, તમને ચિત્ર શેનું આપ્યું છે, ચકલી, છતાં શું લખ્યું છે, પક્ષી. જો છે ને, ચકલી છે, અહીંયા વાક્ય છે ને, અહીંયા માળો છે, તો એ માળો એને ક્યાં બનાવ્યો છે, ઝાડ ઉપર. તો પક્ષી માળામાં રહે છે. તો ચકલી હોય એ પણ ક્યાં બને, ક્યાંય ગોખલું હોય તો બનાવે, ઝાડેલો કોઈ એવો સરસ ખૂણો હોય તો એમાં કણકલા ભેગા કરીને પોતાનો માળો બનાવે. પછી છેલ્લું વાક્ય છે, તોતા પિંજરેને રહેતા હે. તોતા એટલે શું થાય, પોપટ. પોપટ પાંજરામાં રહે છે. તમે જોજો, જે પોપટ ખુલ્લા હશે એ તો ગમે ત્યાં રહેશે, ઝાડ ઉપર રહેશે, પણ વધારે પડતો આપણે પોપટને ક્યાં જોઈએ છીએ, તો કે છે પાંજરામાં. પોપટ પાંજરામાં રહે છે એનું ગુજરાતી થયું, બરાબર? તો અહીંયા મેં આઠે આઠ વાક્યનું પેજ નંબર 40 માં આઠ જે વાક્ય છે એનું હિન્દી અને ગુજરાતી બંને કરાવ્યું. તમારે આ હિન્દી અને ગુજરાતી એક વાક્ય કેટલી વાર લખવાનું રહેશે, 3 વાર લખશો તો પાકું થશે ને. અને પણ અક્ષર કેવા કરવાના, સુંદર, એક ટપકાની પણ ભૂલ નથી કરવાની, અને ગુજરાતી પાકું કરી નાખવાનું છે. પાઠ સહેલો છે એટલે શબ્દાર્થ કરાવી અમે નથી, કારણ કે ખાલી એક બીજી છે એ જ યાદ રાખવાનું છે. દરમાં આવે છે, દરબે એટલે માળામાં, બરાબર? ઘોસલો એટલે માણસ થાય, પક્ષી માળામાં રહે છે, પક્ષી ઘોસલે બેરવતા હોય.
थैंक यू।